નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયની ગામે 6 વર્ષીય માસૂમ બાળકી સાથે થયેલ દુષ્કર્મ બાબતે તારીખ 24/9/2024 રોજ મંગળવારે સવારે 10 કલાકે BPVM વિલ પ્રદેશ વિદ્યાર્થી મોરચો જાલોદ દ્વારા જાલોદ તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી જાલોદ આવેદનપત્ર આપવામાં આવ્યો. દાહોદ જિલ્લો તાલુકો જાલોદ મામલતદાર સાહેબને આવેદન પત્ર આપી જણાવવામાં આવે છે કે તારીખ 19/9/2024 ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોરણી પ્રાથમિક શાળામાં જે 1 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરી અથવા 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરી એને મર્ડર કેસ જાહેર કરેલ પછી જે નરાધમ છે ગોવિંદભાઈ નટ એને ટૂંકા સમયમાં ફાંસીની સજા થાય એવી આદિવાસી સમાજ અન્ય સમાજ અને સમસ્ત આદિવાસી સમાજ અને બધા જ સમાજોને સાથે રાખીને અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ભવિષ્યમાં પશ્ચિમ બંગાળમાં જે સરકારમાં થયેલો બળાત્કાર એમાં જે બંગાળમાં મમતાબેન બેનર્જીએ એક સરસ સંસદમાં બિલ રજૂ કર્યું છે કે જેમાં આરોપી હોય એને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય એવી આદિવાસી સમાજ અને અન્ય સમાજની માંગ છે. જો પશ્ચિમ બંગાળમાં લાગુ થતું હોય તો ગુજરાતમાં કેમ નહીં? આપનું નામ? મારું નામ છે નિનામા હિતેશ.